पेट्रोल डीजल अने रांधण गैसना भाव में असह्य भाव वधारो जे थम्मनु नाम न लेतो त्यारबाद हवे खेडूतोनी कमर भांगी गई होय कमर भांगी नाखी होय एम रासायणिक खातरमां पण भाव वधारो आवी रह्यो छे। एवुं खेडूतोए जे बजारमां हवा उठी तेवी वात सांभळी अने आज सवारथी ज जे जुदा जुदा गामना जे गोडाउनो छे ખેતરો જે ખાતરોના તેની અંદર આજે ખેડૂતો છે તે ખાતર લેવા માટે અત્યારે હું તમને બતાવું કે ખાતર લેવા માટે ખેડૂતોની લાઈનો લાગી છે, કતારો જમી છે કે ખેડૂતો અત્યારે ખાતરોનો પણ સ્ટોક કરવા માંગે છે કારણ કે તેઓને પહેલી તારીખથી લગભગ 24% ભાવ વધારો જેવો આવી રહ્યો છે તેવું ખેડૂતોએ માહિતી મળી છે। તેના કારણે થઈને અત્યારે આપણે સરદારપુર ઉપરથી જેતપુર તાલુકાના સરદારપુર ગામે અને અહીં જે આ જે ખાતર રાસાયણિક ખાતરનું ગોડાઉન છે આ ગોડાઉને અત્યારે ખેડૂતો આવી અને ખેડૂતો પણ અત્યારે જે આ જુદા જુદા ખાતરો છે તે ખાતરો એકસાથે લઈ અને સ્ટોક કરવા માંડ્યા છે પણ આ સ્ટોક કરવાનું કારણ પણ ખેડૂતોમાં એવું એક ભાવ વધારો એટલે આપણે ખેડૂતો પાસેથી વિગતો જાણશું કે તેઓ અત્યારે જે આ ખાતરો છે તેનો સ્ટોક શું કામ કરી રહ્યા છે આપણે ખેડૂતો પાસેથી જ જાણશું કે ભાઈ ક્યાં ગામથી આવો છો તમે? પાંચપીપળાથી। પાંચપીપળાથી અત્યારે તમે અહીંયા સદરપુર ગામમાં જે રાસાયણિક ખાતર લેવા માટે આવ્યા છો તો આટલું બધું તમે શું કામ ખરીદો? આ ભાવ વધારો થઈ રહ્યો છે એટલે તમને કઈ રીતે માહિતી મળી? ટીવી માં જાહેરાત આવી હતી ભાવ વધારા। હા ભાવ વધારાની તો ભાવ વધારો થઈ રહ્યો છે એટલે કેટલી તારીખથી ભાવ વધારો થાય અમલમાં આવવાનો એવું કઈ? ભાઈ એવું કઈ અમને ખબર નથી, ખેડૂતને શું ખબર હોય એવી, અમે એવું જાણ્યું છે ટીવીમાં ભાવ વધારો થઈ રહ્યો પહેલી તારીખથી એટલે અગાઉ લઈ લઈશી, હવે આનાથી થાકી ગયા છે આ સરકારથી। સરકારથી થાકી ગયા? હા થાકી ગયા, કારણ હવે ખેડૂત માથે આ જુલમ કરી રહ્યા છે, બીજું હું ઠાકી રહ્યા છે, જે મગફળી કપાસ ઘઉં જેના ભાવ મળતા હતા એ પૂરા પ્રમાણમાં ભાવ નથી મળી રહ્યા અને આના હવે મતે નથી દેવા, ઠાકી ગયા છે આનાથી હાવ। એટલે તમારે એને મતમાં આની અસર પડે? હા મત નથી દેવાય એને, એટલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં તાલુકા પંચાયત જિલ્લા પંચાયતમાં કાલે જ મતદાન? હા એમાં તો નથી દેવા પણ ધારાસભાની ચૂંટણી ને સંસદ સભામાં તો ધૂંબો જ મારી દેવો છે, એમાં પણ તમારે? હા એમાં પણ ધૂંબો જ મારી દેવો, તઈ આનો આરો આવશે ને કાનો આરો આવશે નહીં, પણ આ તમારે આ જે મતદાન છે એ તો કાલે જ છે તો આની અસર શું પડે મતદાનમાં? તો કાલે નથી દેવા મત, કોંગ્રેસને જ દેવાશ અને આમ આદમી તો આમ આદમીને દેવું, કોંગ્રેસને દેવું પણ આને નહીં દઈ, એટલે ભાવ વધારાને કારણે તમે ભાજપની નારાજ થઈ ગયા? હા નારાજ થઈ ગયા છે, ભાવ વધારો અને ખેતીના પૂરતા પ્રમાણમાં ખેતીના ભાવ મળતા નથી, એટલે ડીઝલમાં એના કારણે? હા ડીઝલ ભડકે બની ગયું છે, પેટ્રોલ ભડકે બની ગયું છે, ખેતી ઉત્પાદનના ભાવ નથી મળી રહ્યા, રાસાયણિક દવા મોંઘી થઈ રહી છે એના હિસાબે અમે આડો આંખ છે આનાથી ઠાકી ગયા છે। એટલે તમે એટલે કે આવતીકાલે જે ચૂંટણી છે એમાં મહાનગરપાલિકામાં ભાજપ આવી ગયું પણ આજે જિલ્લા પંચાયત તાલુકા પંચાયત અસર થશે? હા થશે જ, દેવો જ નથી પછી તો ઈવીએમ બદલાવી નાખે તો વાત જુદી છે, પેટીયું બદલાવી નાખે તો જુદી વાત છે, મત તો કોઈ દેતા જ નથી છતાંય પેટીયું બદલી જાય છે। તો તમે કાલે તમે આ મતદાન કરવા જાશો તમે શું વિચારશો? કાલે મતદાન કરવા જશું ભાજપ વિરુદ્ધ મત દેવું તો આને ચૂંટણીમાં ભાજપને ગંભીર અસર પડશે? હા 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 100%। ના ના જરાય વિપક્ષો ની ચાલ નથી, આ સરકાર ની ચાલ છે, હિટલર શાહી જ છે આ રાજ જ હિટલર શાહી છે, ડીઝલ એમાં વિપક્ષ ની ચાલ હોય તો ડીઝલ ને પેટ્રોલ માં કેવી રીતે? આમાં ક્યાં વિપક્ષ ની ચાલ છે? એમાં વિપક્ષ પૈસા લઈ રહ્યા છે ડીઝલ ને પેટ્રોલ માં, ખાતર માં વિપક્ષ પૈસા લઈ રહ્યા છે લૂંટી રહ્યા છે, આ સરકાર ની ચાલ છે એટલે સરકાર ભાવ વધારો એના કારણે તમે વિરોધ કરી રહ્યા? હા વિરોધ કરી રહ્યા, થાકી ગયા છે આ 5 વર્ષ માં તો તોફા થઈ ગયા છે। નરેન્દ્ર મોદી ને અમિત શાહ થી રાજ્ય લેવલ ની નહીં મત નથી દેવાની, કેન્દ્ર લેવલ ની નથી દેવા, બધા થાકી ગયા છે તોફા થઈ ગયા છે। હાવ આપણે જોયું કે ખેડૂત નો આક્રોશ જોયો, આક્રોશ ભાજપ તરફી છે, ચૂંટણીનો ભાવ વધારો અરે ખેતર રાસાયણિક ખાતરમાં ભાવ વધારો, આજે આવતીકાલે જ અત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જિલ્લા પંચાયત તાલુકા પંચાયતમાં મતદાન છે અને આ ભાવ વધારો થયો તો ભાજપી તરફી રોષ જોવા મળ્યો છે, વિપક્ષમાં ગમે નહીં કે ભાજપ કે ભાજપને મત નથી આપવો, કોંગ્રેસ હોય કે આપ હોય કે અપક્ષ હોય ગમે એને મત આપતો પણ ભાજપને મત નથી આપવો, આ મતદાનનું અત્યારે અસર જે ખાડબડાના ખેડૂતો છે તેની ઉપર થઈ રહ્યું છે। બીજા એક પણ ભાઈ અત્યારે અહીંયા ખાતર લેવા માટે આવ્યા છે, આપણે એમને પૂછતો ભાઈ ક્યાંથી આવો છો? સરદારપુરથી છે અને આ લોકોએ બજેટમાં 2021નું બજેટ બહાર પાડ્યું તો કોઈ ખેડૂતોને કોઈ રાહત દીધી? ખેડૂતોને કોઈ રાહત હોય 2021ના બજેટમાં તો કયો, અને જો એને મત જોતા હોય તો ખેડૂતો પાસે પગમાં પડી જાય અને ચૂંટણી વહી જાય એટલે કોઈ અહીંયા આવતું જ નથી, અને આ લોકો એને ભજીયા ને એવું બધું ખવડાવીને ફોલાવીને મત લઈ જાય છે અને ખેડૂતોને 2021ના બજેટમાં કોઈ રાહત દીધી હોય તો કયો, ખેડૂતનું કોઈ સાચું કાંઈ કીધું હોય તો કયો, અત્યારે આટલા લોકો ખેડૂતો લોકો હેરાન થાય છે
હવે એ 10 થેલી ડીએપી લે ને એટલે એને 3000 નો ફેર પડે છે, 20 થેલી લે એટલે 6000 નો ફેર પડે છે, તો હવે 6000 એને લેવા ક્યાંથી જવા? આ કોઈ કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર તો નથી દેવાની, 6000 રૂપિયા એને આપે તો છે સરકાર, 6000 ઈ 6000 6000 નથી આપતી સર, 6000 ઈ એને કેટલા દર્શાવે છે ને ત્યારે 6000 આપે છે, હજી ખેડૂત લોકોને કોઈને ખબર નથી, 2000 ઈ બધાયને ઈ 2000 નો હપ્તો આપે છે, ખરેખર એટલા નથી થતા છોકરાને બિસ્કુટ લઈને જ થતા, અને ઈ 6000 કેમ કે એનો તમે હિસાબ મરો ને ટોટલ એટલે ઈ વધારે થાય છે, પણ આ લોકો છે ને ઉલુ રમાડીને ખેડૂતોને દે છે, હું તો ખેડૂત પુત્ર છું મને બધી ખબર હોય, એટલા માટે અત્યારે હું આવ્યો છું લેવા, અત્યારે મારા પપ્પા બહાર ગયા છે અને અત્યારે હું જો આ રીતના મેં આ રીતના કદી કરેલું નથી તોય પરસેવો પડે છે, આ 6000 માટે પરસેવો પડે છે સાહેબ, એ આ રાજ્ય લેવા રાજ્યની સરકાર કે કેન્દ્ર સરકારને ન ખબર હોય, અને જો આવું ને આવું રહેશે ને તો કેન્દ્ર સરકાર ને રાજ્ય સરકાર 100% એના પરિણામ ભોગવવા માટે તૈયાર રહે, અને ખેડૂતો માટે છે ને ખેડૂતો માટે કંઈક કરતા નથી, 2021 માં બજેટમાં ખેડૂતો માટે કંઈક કર્યું હોય તો ગયો, મહાનગરપાલિકામાં તો ભાજપનું શાસન આવી ગયું, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સર એ હવે સર બધો સફાયો કરવાનો છે, હવે આ લોકો એક ધારા સમજે ને તો હવે ભાજપનો સફાયો કરવાનો છે સર, તો જ આ વ્યવસ્થિત રહેશે, આજે તમે 15-20 વર્ષ પહેલાંની સ્થિતિ જુઓ ને અત્યારની સ્થિતિ જુઓ, આ 15 વર્ષ પહેલાં આ તમે જે ડીએપી ને એનપીકેનો જો ભાવ હતો એ અત્યારે જુઓ, અને જે આપણું ઉત્પાદન થાય છે એનું તમે ભાવ જુઓ ક્યાં ભૂગો, એ આ લોકોને હજી ટોટલની ના ખબર હોય, અમે ટોટલ મારતા હોય ને સર ક્યાં ભૂગે ની ખબર હોય, આ કપાસનું પાકનું તમે વાવેતર કરો ને એ વાવેતર પૂરું થઈ જાય ને જ્યાંથી ઉત્પાદન આવે ને ત્યાં 30-30 હજાર 35-35 હજાર તો ખાલી ઉતારવાના આપવા પડે છે, અને 70 હજારમાં એ 6-7 વીઘામાં 70-80 હજારમાં થાય છે, 70-80 હજારમાં કમ્પ્લીટ થાય છે એ બધું દવા ને બધું કમ્પ્લીટ થઈને, તો એનું ઉત્પાદન ક્યાં, એનું ભાવ ક્યાં, એનો ભાવ તો એનું નુકસાનીમાં ખેતી થાય છે, અને ભાજપ સરકારના લીધે જ નુકસાનીમાં ખેતી થાય છે, 2021નું બજેટ તમે આવ્યું, 2021ના બજેટમાં કંઈ થયું હોય તો કયો, 2021ના બજેટમાં ખેડૂતને શું ફાયદો દીધો એને, એટલે ફાયદો નથી પણ નુકસાન તમને નુકસાની દીધી છે 2021ના બજેટમાં, અને સરકારે 100% એને માનવું જ પડશે કે આ ખેડૂતોને અમે નફામાં, એમ કે સાહેબ 2022 સુધીમાં ખેડૂતનો નફો ડબલ કરશું, આમાં શું ડબલ નફો થાય, નુકસાની થાય છે સર, નુકસાનીમાં જાય છે અત્યારે, અત્યારે જોઈ શકાય કે જે પાકની સિઝન છે તો છે નહીં, તો આ ખાતર તમે બધા ખરીદીએ અને તમે શું કરશો સર, આપણે આ ખાતર ખોદીને ખાતર લઈને અમે ગોડાઉનમાં નાખી દેશું, ગમે ત્યાં મૂકી દેશું, કેમ કે એને જો અત્યારે અમે 1 તારીખ પછી લેવા આવશું અમે, તો એના ડીએપીના 1500 રૂપિયા ભાવ હશે, અત્યારે 1200 રૂપિયા છે, હવે તો એ 1-2 કે 300 રૂપિયાનો વધારો, 1-2 કે 300 રૂપિયાનો વધારો છે, હવે આ શું કરવું કયો જી, અસહ્ય ભાવ વધારો કહી શકાય, અને આ લોકો છે ને દવામાં બધે ભાવ વધારો કરે છે, આજે આ 3 નિયમોના હજી 12 કર્યા ને, હજી એ આવશે ને તો ખેડૂતને આત્મહત્યા કરવાનો વારો આવશે, જો એ બધું કેન્સલ કરે ને તો વાંધો નહીં આવે, પણ તોય આ બધું તો એ ભાજપ સરકાર કરી જ રહી છે ને, આ બધું છે ને કંપની શાસન લાવવા માટે થાય છે, આપણે બધું ખેડૂતને દબાવવા માટેનું થાય છે, બધું કંપની શાસન લાગુ પડવા માટેનું થાય છે, એટલે શું ખેડૂત થાકી જાય ને એટલા માટે કંપની શાસનમાં લાગી જાય, અને આ લોકો છે ને બીજું કે આ 2021માં જે આ લોકોએ બજેટ બહાર પડ્યું ને, ખેડૂતોને જે આ આંદોલન કરી રહ્યા છે ને એનું ધ્યાન ભટકાવવા માટે આ ખાતરનો ભાવ વધારો કર્યો છે આ લોકોએ ભાજપવાળાએ, એટલે આ લોકોએ 100% જો આવું ને આવું રહેશે તો 100% એ લોકો રાજ્ય લેવલે કેન્દ્ર લેવલે કે તાલુકા લેવલે 100% છે ને એ લોકો પરિણામ ભોગવવા માટે સક્ષમ રહે, અને એનું નુકસાની ભાજપ સરકારને છે, અને આવનારા દિવસોમાં ભલે આ લોકો ભાજપને જે પણ ભાજપ 100% એનું પરિણામ ભોગવવા માટે છે ને સક્ષમ રહીએ, અને નુકસાની છે એ ભાજપને જ છે, કેમ કે 2021માં બજેટમાં કોઈ એને કંઈ ખેડૂત માટે કર્યું જ નથી, ને ખેડૂત કરે છે 2022માં કે ખેડૂતોની આવક બમણી કરીશું આમ કરીશું, આમાં શું બમણી થાય, માં બમણી થઈ શકે એમ જ નથી, આપણે જોયું કે ખેડૂત પુત્ર છે, પોતે અત્યારે પોતાની જે વ્યથા છે તે વર્ણવી, આ હું તમે સ્ટોક કરેલા જે ટ્રેક્ટરો જઈ રહ્યા છે આ ખાતરના, કે 1 તારીખે ભાવ વધારો આવવાનો છે તેવું ખેડૂતોએ જાણ્યું છે, તેના કારણે થઈને તેઓ પોતે સ્ટોક કરી રહ્યા છે, ભાઈઓને ખેતી હોય તો ખેતીઓ છે તેની બધી સ્ટોક કરી રહ્યા છે, એટલે કે બધા ખેડૂતો બાજુના ગામથી 5 પીપળા ગામથી અત્યારે અહીંયા ખાતરની ખરીદી કરવા માટે આવ્યા છે, કારણ કે 1 બેગે જે ખેતરનો એક બેગે એક ભાવ વધારો 300 રૂપિયા જેવો થઈ ગયો છે, તો બાજુના જે ગોડાઉન છે ત્યાં તો એટલો બધો 5 પીપળા ગામે અત્યારે ખેડૂતોએ ખાતર ખરીદી લીધું કે ત્યાં તેનું ગોડાઉન ખાલી થઈ ગયું, એટલે તેને સરદારપુર લેવા આવ્યો, અને સરદારપુરનું હું તમને પણ ગોડાઉન બતાવવા માગું છું કે આ ગોડાઉનમાં પણ આપણે જે છે તેનો સ્ટોક ખાલી થવા આવ્યો છે, કારણ કે ખેડૂતો છે તે સવારથી જ અત્યારે આજે જે કાલથી સમાચાર તેઓ સાંભળ્યા કે એક બેગની અંદર 300 રૂપિયા જેવો એટલે કે 24% જેવો ભાવ વધારો થઈ રહ્યો, તો અહીં પણ જો અહીં સવારે હતું આખું ગોડાઉન ભરેલું હતું, અને અત્યારે ગોડાઉન છે તેમાં પણ સ્ટોક ખાલી થવા લાગ્યો છે, કારણ કે ખેડૂતો છે 1 બેગે 300 રૂપિયા એટલે જેને 10 બેગ લેવી તો 3000નો ફરક પડે, તો 3000 બેગમાં બીજી પણ બેગ આવી જાય ખાતરની રાસાયણિક ખાતરની, તો તેઓ
खरीदी करी अने अत्यारे स्टॉक करवा मांड्या छे। कारण के खेडूतोनुं पण कहेवुं छे के सरकार छेले तो जे कृषि बिलमां पण स्टॉक करवानो कायदो है तो अमे पण अमारा घरे स्टॉक कर लई जेथी करीने अमने एक सीजनमां तो राहत मळे पछी आवती सीजनमां जोशुं के अत्यारे तो अमारे आ भाव वधारो थई रह्यो छे तेना कारणे थी अमे खरीदी करवा माटे अत्यारे वहेली तके अत्यारे खरीदी करी लई जेथी करीने अमने कंई नुकसानी न जाय। આપણે જે આ ખાતરના અહીંયા જે ગોડાઉન સંચાલક છે આપણે તેની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરશું। આપણે ગોડાઉન સંચાલક ભાઈ તમે ગોડાઉન સંચાલક છો? હા, તો આજે જે આ ખેતર ખાતરની ખરીદીમાં આજે આટલી બધી ગીરદી જોવા મળી રહી છે એનું કારણ શું? હવે અચાનક ગામ ઉભરું છે ભાઈ, એટલે તમારે સવારે કેટલી બેગ હતી ને અત્યારે ખાલી થવા આવ્યું તમારું ગોડાઉન એવું લાગી રહ્યું છે, એટલે ખરીદી થઈ ગઈ અત્યારે 200-250 થેલી જેવું થયું, 200-250 થેલી જેવી આમ સામાન્ય દિવસો 200-250 થેલી એક મહિના કે બે મહિનામાં જાય કે આ એક દિવસથી અત્યારે હજી તો દિવસ પૂરો નથી થયો, બપોરે નથી થઈ તો આટલી ખરીદી થઈ ગઈ? એ તો ગામ હાથીનો પગ છે ભાઈ, હાલતા લઈ જાય નોય લઈ જાય આમ એવું હોય, આજે તો વધારે ખરીદી થઈ રહી છે? હા, આજ વધારે છે, એટલે આ સરદારપુર ગામ સિવાય બીજા ગામના ખેડૂતો અહીંયા ખરીદી કરવા માટે આવી રહ્યા છે પરિપત્ર નથી। આપણે જોયું કે જે ગોડાઉન સંચાલક તેમણે જોયું કે અત્યારે જે ખાતરની ખરીદી છે તે એકાએક અત્યારે આજે સવારથી જ એટલું બધું સ્ટોક છે તે લોકો ખરીદો, અત્યારે 200-250 બેગ છે અત્યારે ખાલી ખેડૂતો અહીંથી ખરીદી કરીને નીકળી ગયા છે, એટલે ખેડૂતો માટે આ બાબતે ખેડૂતોની છે તેની અંદર રોષ જોવા મળી છે ભાજપ સરકાર સામે, અને ખેડૂતો છે અત્યારે અહીંયા ખાતરની ખરીદી કરી અને જઈ રહ્યા છે। આ બાજુ હું તમને ખાતરની બેગ પણ બતાવવા માંગીશ કે આ ખાતરની બેગ સ્ટોક છે અત્યારે બહાર આ ખરીદી કરી લીધેલો છે ખેડૂતોએ, હમણાં તેમના વાહનની રાહ જોઈ રહ્યા છે। હવે આપણે આની સાથે વિસ્તૃત ચર્ચા કરશું, આપણે જે ખેડૂત આગેવાન છે પ્રવીણભાઈ પટોડિયા સરદારપુરના તેની સાથે આપણે વિસ્તૃત ચર્ચા કરશું કે આ ખાતર બાબતે કે તેમનું એવું કહેવું છે કે આ કોઈ ષડયંત્ર છે, કારણ કે આવતીકાલે મતદાન છે અને ભાજપ છે મહાનગરપાલિકા અને મહાનગરપાલિકામાં જવલંત વિજય મેળવો અને જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં વિજય ન મેળવે એની માટે કોઈ ષડયંત્ર કદાચ નહીં હોઈ શકે, કારણ કે જે કોંગ્રેસ કે આપમાં મત પડે અને ભાજપને ન મળે તેવું કદાચ ષડયંત્ર પણ હોઈ શકે, તો આપણે આ ખેડૂત આગેવાન સાથે ચર્ચા કરશું કે તેઓ આજે વિરોધ કરવાનું કારણ શું, કારણ કે આવતીકાલે મતદાન છે તો ભાજપ ઉપર અસર કરવા માટે આવું મતદાન કરી રહ્યા છે। કારણ કે હું તમને એક બનાવવા માંગે કે આ જે અત્યારે અહીંયા જે આ ગોડાઉન છે ગોડાઉનમાં એ પણ ભાજપનો પ્રચાર માટેનો સિમ્બોલ લખેલો છે, તો આ જે ઉમેદવારો છે ભાવનાબેન સુભરભાઈ ભામરો તાલુકા જિલ્લા પંચાયતના ઉમેદવારો છે અને બીજા ઉમેદવાર છે પાંચપીપળાના તાલુકાના નર્મદાબેન, તો આ બેન છે એને કદાચ આવતીકાલે ફટકો પહોંચાડવા માટે થઈ અને આવું કોઈ ષડયંત્રના ભાગરૂપે અત્યારે અહીંયા ખેડૂતો બધા એકઠા થઈને વિરોધ કરી રહ્યા હોય એવું, તો એનો વિસ્તૃત ચર્ચા આપણે પ્રવીણભાઈ સાથે જ કરશું। પ્રવીણભાઈ, શું આ કોઈ ભાજપને હરાવવા માટેનું કોઈ ષડયંત્ર રૂપે આજે આવી રીતે ખેડૂતો હવરમાં ખરીદી કરી રહ્યા છે કે એના માટે તમે શું કહેશો? સૌથી મોટી વાત તો એ છે કે ખેડૂતો ક્યારેય ષડયંત્ર ન કરે, સૌથી પહેલી વાત એ, ષડયંત્ર તો સરકારે પાક વીમા યોજનાની અંદર કર્યું છે, ખેડૂતોના લાખો રૂપિયા વીમા કંપનીને કમાઈ દીધા, ષડયંત્રકારી તો સરકાર છે। હવે જો આ ખાતરની અંદર ષડયંત્ર કરવું આની જો વાત હોય કોઈ વિપક્ષનું કોઈ ષડયંત્ર હોય તો ડીઝલમાં કોણે રોકા છે, ડીઝલમાં કોણ તમને આ 87 રૂપિયા સુધી પહોંચાડી દેવાની જે તમે જે કરી છે ભાવ વધારો કરવાની, એમાં તો કોઈ ષડયંત્ર નથી ને, એમાં તો સરકારનું જ પગલું છે, તો સ્વાભાવિક રીતે આ જે ભાવ વધારો જે આની અંદર પહેલી તારીખથી લાગુ પાડવાના છે તો આવી આગમ સૂચનાઓ સરકાર જે તે માધ્યમોથી આપતી હોય છે, એવી રીતે ગઈકાલે સાંજે મીડિયાના માધ્યમથી જાણકારી મળી અમને કે ભાઈ એક એક થેલી દીઠ 24 ટકાથી 25 ટકા સુધીનો માતબર વધારો આવી રહ્યો છે, તો સીધી ને સ્પષ્ટ વાત છે કે આ કોઈ ષડયંત્ર કરતા ષડયંત્રકારી જે સરકાર જે ખેડૂતોની સામે ષડયંત્ર કરી રહી છે એની સામે સાચું એનું જે હતું ને એ બહાર આવી ગયું છે, એનું જે ખેડૂત વિરોધી જે હતું એ બધું બહાર આવી ગયું છે। જેવી રીતે અત્યારે કૃષિ 3 બિલ છે એની અંદર પણ જે વાત કરી રહ્યા હતા ખેડૂતના હિતના ફાયદા છે આ કાયદામાં, તો આજે કાયદા બન્યા નહોતા જ્યારે ફ્લોર ઉપર નહોતા મૂક્યા એની પહેલાં પ્રાઇવેટ કંપનીઓના ગોડાઉન બની જાય છે જેને લાભ કરવા માટેના આ 3 કાયદાઓ છે, તો ષડયંત્રકારી તો આ સરકારમાં બેઠેલા છે, જે સરકારમાં બેઠા છે એને અમે ગામડાઓએ જ બેહાડ્યા છે, ખેડૂતોએ જ બેહાડ્યા છે, પરંતુ આજે ષડયંત્ર સરકાર કરી રહી છે, ચૂંટણીઓ તો આવતી હોય ને જતી હોય છે, પરંતુ આજે વિરોધ કરવા કરતાં વિરોધનો ટાઈમ પણ નથી ખેડૂતો પાસે, અત્યારે ગમે એમ કરીને મેં ખુદે 20 થેલી ખાતર મારા ઘરે લઈ લીધું છે એટલા માટે
કે આ 20 થેલી ખાતરનો ભાવ વહેર કણીએ જે આ પહેલી તારીખેથી લાગુ પાડવાની છે સરકાર 300 રૂપિયાનો જે ભાવ વહેર લગાડવાની છે તો મને સીધો જે 6000નું નુકસાન થતું હતું જે 6000 રૂપિયા દેવાની વાત સરકાર કરી રહી છે આમાં સ્પષ્ટ છે કે આ સરકાર 6000 દેવા કરતાં આમાંથી 25000 લૂંટી લે છે જો એનું આપણે ગણતરી કરીએ તો 2009ની અંદર જે ભાવ હતા 442 રૂપિયા હતા ડીએપીના જે આજે ધીમે 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 વધારતા વધારતા એણે 1200 રૂપિયા સુધી પહોંચાડ્યા હતા અને આજે આ ટાઈમે એને ખ્યાલ હતો કે 28 તારીખે ચૂંટણી છે તો જો ષડયંત્ર આનું હોય તો 28 તારીખે ચૂંટણી છે એટલે આવતીકાલે છે તો પહેલી તારીખે જ ભાવ વધારો શા માટે લાગુ પડે છે મતલબ કે સરકારનું જે બહાર આવી ગયું છે આ ષડયંત્ર સરકારનું જે હતું એ બહાર આવી ગયું ખુલ્લું પડી ગયું છે આ ડીઝલનો ભાવ વધારો છે એ સરકારનું ષડયંત્ર છે ને એમાં કોઈ વિપક્ષ તો કર્યું નથી તો એવી જ રીતે જોઈએ તો આજે 3 બિલ લેવાની એની પહેલાં જે ઓલો ગોડાઉનો બની ગયા અદાણી અંબાણીનો લાગુ પડતા લાભ થતા માટેના જે કાયદા હતા એની પહેલાં બની ગયા તો એ ષડયંત્ર શું વિપક્ષોનું હતું એ ષડયંત્ર પણ સરકારનું જ છે તો જે સરકાર માટે સરકારે જે ખેડૂતો માટે યોજના બનાવી હોય જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવું હોય તો એને ખેડૂતોની સાથે બેસીને ચર્ચા કરવી જોઈએ એના હિતના કાયદા બનાવવા જોઈએ એને લાગુ પડતી યોજનાઓ બનાવવી જોઈએ અમે ક્યારેય નથી કીધું કે તમારે સોનાની ઈંટ અમને અમે આપી જાઓ અમારી માંગણી હોય કે અમને જે પોષણક્ષમ ભાવો જે મળવા જોઈએ અને જે ખરીદી કરવા જાય છે એની અંદરના ખોટા જે તમે ખોટા ટેક્સો ઉઘરાવી અને તમે એ જે મોટી કંપનીઓને માતબર રકમ તમે 8-8 લાખ કરોડ રૂપિયા માફ કરી દો છો એને અમે ખેડૂતોને તમે દેવાદાર બનાવવા માટે અવારનવાર મોટી નાની મોટી યોજનાઓ બની અને એની અંદર છેતરપિંડી કરી ખાતરમાં પણ ખાતર પાડી અને ષડયંત્ર કરનારા જે છે એ ખુલ્લા પડી ગયા છે એટલે આમાં ચૂંટણી તો આવતી હોય ને જતી હોય છે પરંતુ એના હવે આ બધા હથકંડાઓ એ કોઈ અછૂપા રહી શકે એવી આ સ્થિતિમાં દેખાતું નથી પહેલી તારીખ પછી વિરોધ કરો એવું ન બની શકે અમે વિરોધ હાલ તો અમે વિરોધ જ નથી કરી રહ્યા અત્યારે તો અમે અમારી જે જરૂરિયાત છે આવનારા સમયની જે કાયમીની જરૂરિયાત છે અમે ભેગી કરી રહ્યા છીએ કે આ જે ખાતર છે એ ખાતર અમારી કાયમી જરૂરિયાત છે ડીઝલ છે ડીઝલ પણ અમારી કાયમી જરૂરિયાત છે એટલે વિરોધ ગણો તો વિરોધ પણ અત્યારે અમારી પાસે એ વિષય ઉપર કરવા કરતાં અમે અત્યારે હાથ વગું કરવામાં વધુ મહેનત કરી રહ્યા છીએ કૃષિ બિલમાં જે ગોડાઉનમાં જે તમે કહો છો કંપની માલિકો રહ્યા તે સ્ટોક કરવા છે અને બીજી બાજુ તમે સ્ટોક કરી રહ્યા છો તો આનો ખરાબ ન કહેવાય કે આ સ્ટોક તમે કરી રહ્યા છો બહુ સારી વાત તમે કરી બહુ સારો પ્રશ્ન પૂછ્યો હવે અમે જે સ્ટોક કરવાના છીએ મેં તમને હમણાં સ્પષ્ટ વાત જણાવી કે મેં 20 થેલી ખાતર ડીએપી જે મારા ખેતરમાં મારી પાસે 13 વીઘા જમીન છે તો મારે એને જે 2 તબક્કામાં જે ખાતર આપવાનું છે વધુમાં વધુ હોય છે 5-6 તબક્કામાં ખાતર આપવાનું જે પાકના વાવેતર ઉપર નિર્ભર હોય છે પરંતુ મેં 20 થેલી જ ખાતર હું સ્ટોક કરી શકો તમે સમજી શકો તો મારી જે મર્યાદા છે એ વધીને 20-30 થેલીને માની લઈએ પરંતુ જે ગોડાઉન બનાવ્યા છે જે પ્રાઇવેટ કંપનીઓએ એ તો આખાએ ગુજરાતની તમામ મગફળી અથવા તો આખાએ ગુજરાતની તમામ તુવેર અથવા તો આખા ગુજરાતની તમામ જે ખેત એજન્સીને એ સ્ટોક કરી શકે એક સંગ્રહ કરી અને ખુલ્લી બજારની અંદર એનો એક ડિમાન્ડ ઊભી કરી શકે જેને કહેવાય ભૂખનો વેપાર કરવા માટેના મોટા ગોડાઉને બનાવ્યા છે અમારી ખેડૂતોની કોઈ પણ ખેડૂતોની કેપેસિટી નથી કે સંગ્રહ મોટો કરી શકે એટલે અમે જે સંગ્રહ કરી છીએ એ સંગ્રહખોરીને જો ગણતી હોય સરકાર તો સરકાર ખુદ ષડયંત્રકારી કહેવાય કારણ કે ષડયંત્ર તો એણે રચ્યું છે કે જે ભૂખનું વેપાર કરવા માટે મોટા મોટા ગોડાઉનો બનાવવા માટેની છૂટ આપી છે ઉપરાંત એને જરૂરી ખોટું ઇન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડ્યું છે સસ્તા ભાવની ખેડૂતોની જે જમીન હતી પડાવીને આ કંપનીઓને આપી છે એના માટે મોટી મોટી કરોડોની લોન પણ આપી છે ઉપરાંત એને મોટા મોટા ટેક્સ જે લાખો કરોડોમાં જે ટેક્સ છે એને માફી પણ આપી છે તો ષડયંત્રકારી તો સરકાર થઈ છે ખેડૂતો વિરોધ ષડયંત્ર કરી રહી છે જેને આવનારા સમયની અંદર બંધુઆ મજદૂર બનાવી એટલે કે ગુલામી તરફ લઈ જવા માટેનો મોટો કારસો છે જેની અસર ફક્ત ખેડૂતોને નહીં મજૂર વર્ગ ખેડૂત હોય નોકરિયાત હોય કે કદાચ હું તો એવું કહું છું કે તમે પત્રકાર છો તો તમને પણ આની અસર આવશે કારણ કે તમારે પણ મોંઘું ખરીદવું પડશે આ કંપનીઓનું અત્યારે ખેડૂત પાસેથી તમે માલ ખરીદવા જાઓ ઘઉં તેલ કપાસિયાનું કે મગફળીનું તમે તેલ ખરીદવા જાઓ તો તમને જે બજાર ભાવ છે એના કરતાં પણ હું કહું છું સીધા ખેડૂત પાસે તમને નીચા ભાવમાં મળશે પરંતુ એ જ વસ્તુને કંપનીનો સિક્કો લાગશે પ્રાઇવેટ કંપનીનો સિક્કો એટલે 4-4 ગણા ભાવ થાય જેની અસર જોઈ હોય તો અત્યારે ફક્ત મીઠાની તો આપણે તમે જોઈએ તો મીઠાની અંદર જે 3-4 રૂપિયા જે મીઠા જે કિલો હતો એ અત્યારે 25 રૂપિયાએ પહોંચ્યું છે જે અગરિયાઓને 1.5-2 રૂપિયા 3 રૂપિયા જ મળે છે બસ આ સ્થિતિ જ આવનારા સમયની છે એટલે આ ખાતર અમે અમારો આવનારો ખતરો છે એને અનુસંધાને અમે અમારા ખાતરનો સ્ટોક કરીએ છીએ તો અમે અમારા ખેતરની મર્યાદાની અંદર પણ પૂરતો નથી કરી શકતા તો
પ્રવીણભાઈ એક પ્રશ્ન થઈએ કે મહાનગરપાલિકામાં ભાજપના સરપંચ લડાઈ ગયા છે 100%, એના જે ઝંડા છે ચારે બાજુ લહેરાણા, બે તૃતીયાંશ કરતા વધારે બહુમતી ભાજપે આવી ગઈ, તો અત્યારે જે આ ભાવ વધારોનો જે અત્યારે હજી કોઈ જાહેરાત સરકાર દ્વારા નથી કરવામાં આવી, પરંતુ તમે જાણ કરી કે જાહેરાત કે મીડિયા દ્વારા જાણ થઈ છે તમને, તો આની આ સ્થાનિક સ્વરાજ્યની જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી એટલે જે એટલે એમાં તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત એટલે ગ્રામ્ય વિસ્તારમાં જ મતદાન કરતા હોય તો આની અસર પડશે. સૌથી પહેલી વાત, તમે જે પ્રશ્ન પૂછો બહુ અગત્યનો પ્રશ્ન છે કે મહાનગરપાલિકા અને ગામડું આજે સ્થાનિક સ્વરાજ્યની અંદરનો જે ભેદ છે, તો સરકારે અત્યારે ખરેખરથી જે અત્યારે આ ચાલી રહ્યું છે જે એને ખંડન કરી દેવું જોઈએ. પ્રેસ કરીને કૃષિમંત્રીએ જાહેરાત કરી દેવી જોઈએ તાત્કાલિક અસરથી કે આમાં આ ખાતરની અંદર ડીઝલની અંદર જે અમે ભાવ વધારો ક્યાંય કરવાના નથી, ખેડૂતોને મુશ્કેલી પડે એવું કંઈ કરવાના નથી, ઉપરાંત ખેડૂતોને આમાં અમે સબસિડી હજી વધારવાના છીએ. બહુ સરસ વસ્તુ છે. આમાં સરકાર પાસે અત્યારે જો આ વસ્તુ જે ખંડન કરવા માટેનો પૂરતો મોકો છે, એને પ્રેસ કરીને અથવા તો જે એને પાસે માધ્યમો છે એ માધ્યમો દ્વારા એને જાણ કરી દેવી જોઈએ કે અમે ખાતર હા વાળવા જોઈએ. એને કેવું જોઈએ કે ડીએપીની અંદર અમે 200 રૂપિયાનો હજી ઘટાડો કરશું, જે 1200 છે એ જગ્યાએ 1000માં આપશું. કેવું જોઈએ ડીઝલ જે અત્યારે 87 રૂપિયામાં મળી રહ્યું છે એ અમે ખેડૂતોને ટેક્સ રહિત એક્સાઇઝને આ તેને જે અમે કૃષિ સેસને જે લગાડીને ખેડૂતોને જ મોંઘું પાડ્યું છે એ કેવું છે કે તમામ ટેક્સો કાઢી અને જે મૂળ પડતર ભાવે છે એમાં નહીં નફો નહીં નુકસાનના ધોરણે અમે ખેડૂતોને આપશે એવું પ્રેસ કરીને જાણ કરી દેવી જોઈએ. બહુ સરસ એમના માટે પણ તક છે. જો વિપક્ષોની ચાલ છે તો એ સરકાર પાસે પણ તક છે કે અત્યારે એ ખેડૂતો માટે એ પોતાનો પ્રેસ કરી ખેડૂતોને પણ મહાનગરપાલિકાની જેમ 100%, અને પાક વીમાની પણ એને જાહેરાત કરી દેવી જોઈએ આ તકે કે તમને પાક વીમો આચારસંહિતા પૂરી થયા પછી તાત્કાલિક અમે આપી દેશું, જેના ચેક તૈયાર થઈ ગયા છે એવી જાહેરાત કરી દેવી જોઈએ. એમએસપીનો કાનૂન બનાવવા માટે અમે તૈયાર છીએ, તમે એની નામની સૂચિ તૈયાર કરવી જોઈએ. અત્યારે કોઈ ખેડૂતોનો રોષ ચૂંટણી લક્ષી કે એવો કોઈ રોષ નહીં, અમારે ચૂંટણી લક્ષી રોષ નથી, પણ આની અસર 100% પડશે. સ્વાભાવિક છે કે જાણી જોઈને જો કોઈ ડેલામાં પાણો મારી જાય તો એને અમે પાણી તો પાઈ 100% છે, પણ એને ડેલામાં તો અનાજ કરવા દઈ. એટલે આજે અત્યારે જે સ્થિતિ ઊભી થઈ છે, એક તો ડામ ઉપર જતા આ ડબાડણ ઉપર જતા અમને તમે એમ કહો કે અમે તમારા માટે કામ કરી રહ્યા છીએ તો કેવી રીતે માન્ય કરી શકીએ? તો સ્વાભાવિક છે એની અસર જેવી રીતે 2014ની અંદર અહીંથી તમને ત્યાં મોકલ્યા હતા, દિલ્હીમાં બેસાડ્યા હતા કે ગુજરાતનો પનોતા પુત્ર ગુજરાત માટે સારું કરશે, તો હાલ તો અત્યારે તમામ નદીઓ પ્રદૂષિત કરી નાખી છે. કોઈ એવો ખેતજંશી નથી કે જેની અંદર 150%થી વધારે ક્યારેય ભાવ વધારો કર્યો હોય, અને એની અંદર એ ભાવ વધારો 150% જ કર્યો છે. તો ખરીદીની અંદર એ 25%થી પણ નીચે ખરીદી કરી છે, જે ખરેખરથી એણે જ બનાવેલો નિયમ 25%નો છે. તો બાકીના 75% ખેડૂતોનો માલ મફતના ભાવમાં જાય છે, એ ફાઇનલ વસ્તુ છે. તો આમાં ખેડૂત હિતની સરકાર ક્યારે? ઘરનો છોકરો ડેલામાં પાણો મારે તો એને એક વખત સૂચના હોય, બીજી વખત તો એને કહેવું પડે કે જુદો થઈ જા ભાઈ, તું નોખો થઈ જા. બસ આ જ વસ્તુ છે. ઘરનો છોકરોને જેમ નોખો કાઢીએ ને એમ આને પણ હવે એ હદ વટાવી છે. અને અત્યારે જે સૂત્રોના હવાલેથી અમને ખ્યાલ આવ્યો છે, જે ગઈકાલે જે મીડિયામાંથી અમને જાણકારી મળી છે કે આની અંદર 200-200 રૂપિયા એટલે કે 25-25% ભાવ વધારો, એટલે આજ ઇતિહાસની અંદર આઝાદી પછીના ઇતિહાસની અંદર કોઈ પણ એવી પ્રોડક્ટ કોઈ પણ જન્સીમાં આવડો ભાવ વધારો નથી. આ સાચી વાત છે કે ખોટી વાત છે, કે ભાવ વધારો આવવાનો છે એવું કોઈ જાણવાની? ખૂબ કોશિશ કરી છે જાણકારી માટે અમે ઘણા બધા જેટલા આમાં સોશિયલ મીડિયા ઉપરાંત જે ઇન્ટરનેટના માધ્યમથી ઘણી બધી વેબસાઇટોની અંદર પણ તપાસ કરી છે. તો એમાં એક એનો જે રેશિયો હોય છે દર વખતે કે જે ડીઝલનો ભાવ વધારા માટેનો એક આપે સંકેત આપે કે ડીઝલનો ભાવ વધારો આવી રહ્યો છે, અને આવે જ છે. ડીઝલમાં ભાવ વધારો આવે છે. ગેસના બાટલાની અંદર પણ આ રીતનું હતું કે ભાઈ ગેસની સબસિડી તમને ખાતામાં આપશે, તમને બાકી પરવડશે તો 400 રૂપિયામાં જ આવશે. પછી એની અંદરથી જેવું આવું જે મીડિયાના માધ્યમથી જાણકારી મળી હતી, જે અમે તો માનીએ છીએ કે ખરેખરથી ચોથી આંખ છે, જાગીર છે, સાચું જ બતાવે છે, તો સીધી વાત છે કે એની અંદર સબસિડી અત્યારે કોઈને આવતી નથી, બંધ થઈ ગઈ. આવતી હોય તો કોઈ એને 15-20 રૂપિયાને એવી આવે છે. અને હજી થોડાક દિવસ પહેલાં જ આવી જ જાણકારી હતી કે હજી આમાં ગેસના બાટલામાં ભાવ વધારો આવશે. તો નજરની સામે છે કે છેલ્લા 20 દિવસની અંદર આશરે 40-48 રૂપિયાનો ભાવ વધારો આવ્યો જ છે. છેલ્લા 3 દિવસમાં 25 રૂપિયાનો બાટલામાં ભાવ વધારો આવ્યો જ છે. મીડિયાના માધ્યમથી તમને જાણ મળ્યું છે અને તમે આવી રીતે એના કારણે થઈને અત્યારે તમે આ રોષ ખાલો છો સરકાર સામે અને ખાતરની ખરીદી સ્ટોક કરે છે અહીંયા છો. સ્ટોક એટલે અમારી જરૂરિયાત છે, જરૂરિયાત માટે ડીઝલ પણ અમારી જરૂરિયાત છે. અમે મજબૂર છીએ, અમારી જરૂરિયાત છે, તો અમારે પહેલાં સ્ટોક કરવો જ પડશે. પણ સ્ટોકની અમારી લિમિટ છે, તો એ મર્યાદાની અંદર અમે લિમિટ અને એક સિઝન જેટલો પણ ના થાય, એક સિઝનનો પ્રથમ તબક્કો જ અમે લઈ શકીએ. હવે આની સૌથી મોટી વાત એ છે કે અત્યારે તો વિરોધા નથી કરી શકતા,
કારણ કે અમારી પાસે સમય નથી અત્યારે, અમારે એકઠું કરવું છે, પરંતુ આનો વિરોધ મતપેટીમાં ચોક્કસ મળશે, ચોક્કસ મળશે. કારણ કે લોકોને પોતાના ઘરમાં ખાડો પડે ત્યારે ખબર પડે જ કે શું કરવું જોઈએ. તો આ તાનાશાહી સરકારને સીધા તો આંદોલન પણ નથી કરવા દેતા, બહાર નીકળવા નથી દેતા. તો સ્વાભાવિક છે કે આ એક મતદાન એટલે એક આંદોલન જ છે, હિન્દુસ્તાનની લોકશાહી એટલે આંદોલનના જે માપદંડો છે એમાંનું આ ચૂંટણી એ એક આંદોલન જ છે. તો આંદોલનમાં પૂરતો બધા ભાગ લેશે જ, અને ગામડું ચોક્કસ લેશે, અને ભાજપની વિરુદ્ધ ચોક્કસ જો આ સ્થિતિ જ નિર્માણ થઈ છે તો જવાબ ભરશે, ભાજપની વિરુદ્ધ મતદાન થશે, આ સ્પષ્ટ છે. જો આમાંથી બચવું હોય તો સીધી જ વાત છે, પ્રેસ કરી જે ખેડૂતોના પ્રશ્નો છે એની પ્રેસ કરીને કહી દે કે આ ખોટી અફવા છે, અમે હજી આમાં 200 રૂપિયા સબસિડી આપવાના છીએ જેમ વાત કરી એમ, અથવા તો યથાવત રાખવાના, અથવા યથાવત રાખવાની છે તો હજી આમાં તો નુકસાન જ છે. યથાવતમાં જેવી રીતે આમ છું છે તો એને કેવું છે કે 200 રૂપિયાની સબસિડી આપશું, પાક વીમો તમારો પડતર છે એ આપી દઈશું, નદીઓ છે એ ચોખ્ખી કરી દઈશું. ખાલી વાયદા નહીં, ખાલી વાયદા નહીં, કામ કરી વાયદાઓ તો 15 લાખવાળા ખૂબ હાઈમળ્યા છે, વાયદા નહીં, વાયદાનો વેપાર નહીં. આ હતા ખેડૂત આગેવાન પ્રવીણભાઈ, કે જેઓ ખેતી બાબતે એક ગૂઢ જ્ઞાન કહેવાય, એટલે કે મહત્ત્વનું જ્ઞાન કહેવાય તેવું જ્ઞાનની જાણકારી ધરાવે છે. વિસ્તૃત ચર્ચા કરી છે કે ખેતર જે ખાતર છે રાસાયણિક ખાતરોને 2009માં કેટલો ભાવ હતો, ધીમે 425 જેટલો ભાવ હતો, અને અત્યારે 1200 રૂપિયા જેવો થઈ ગયો છે, અને તેમાં પણ અત્યારે હજી 300 રૂપિયાનો વધારો સરકાર કરવા જઈ રહી છે. એટલે કે એક બેગે ખાતરની બેગે 300 રૂપિયા જેવો અસહ્ય ભાવ વધારો તેવો તેમને મીડિયાના મારફતથી જાણકારી મળી છે. અને આ જાણકારી જો ચૂંટણીના એક દિવસ કે મતદાનના એક દિવસ અગાઉ મળી છે, જેના કારણે તેને ખેડૂતો અત્યારે જુદી જુદી જે ખાતરના ગોડાઉન છે જૂથ સહકારી મંડળીના ત્યાં ખરીદી કરવા આવી રહ્યા છે, અને ખરીદી કારણે એટલી બધી ખરીદી થઈ રહી છે કે મોટા ગોડાઉન ને ગોડાઉનો ખાલી થઈ રહ્યા છે. નાનકડું સરદારપુર ગામ છે તેમાં અત્યાર સુધીમાં અત્યારે હજી 4-5 કલાક ગોડાઉન ખુલ્યું તેની 4-5 કલાકની અંદર જ અત્યારે 250 બેગ જેટલી ખાતરની ખરીદી થઈ ગઈ છે, અને હજી આ ગોડાઉનમાં ખરીદી ચાલુ છે. ખેડૂતો આવી રહ્યા છે પોતાની જે શક્તિ એ પ્રમાણે અત્યારે ખેડૂતો ખાતરની ખરીદી કરી રહ્યા છે કે જેટલું બધું ખાતર પોતે સ્ટોક કરી શકે આવતી સિઝનની અંદર, કે જે પોતાના પાકના માટે ખાતર પૂરતું કરે તેટલી ખરીદી કરી રહ્યા છે. અને પ્રવીણભાઈએ એક બહુ મસ્ત સરસ વાત કરી કહેવાય કે જો સરકારને એવું લાગતું હોય કે આ વાત છે અફવા છે તો કૃષિમંત્રીએ આવી અને મીડિયા સમક્ષ પોતે માહિતી આપી દેવી જોઈએ, કે મીડિયાને પ્રેસ કોન્ફરન્સ કરી દેવી જોઈએ કે આ જે ખોટી છે આ અફવા છે, આવું કોઈ અમે ભાવ વધારો કરવાના નથી, જેથી કરીને આવતીકાલે જે મતદાન છે તેની અંદર અસર પડે નહીં. નહીંતર પ્રવીણભાઈએ એક ચીમકી પણ મારેલું છે કે ખેડૂતો છે તે ભાજપનો બોલીને વિરોધ નહીં કરે, પણ જે મતદાન પેટી છે ઈવીએમ મશીનમાં છે તેમાં ભાજપ વિરુદ્ધના બટનો જે કોઈ બટન હોય તે દબાવી અને વિરોધ કરશે, અને ભાજપને તેનું નુકસાન ભોગવવા તૈયાર રહેવું પડશે. મહાનગરપાલિકામાં ભલે પરચમ લહેરાવ્યા, પરંતુ આ જે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત છે તેમાં ભાજપને ખેડૂતો બતાવી દેશે આ ભાવ વધારો કર્યો છે તેનો વિરોધ તેઓ મતદાન દ્વારા બતાવી દેશે, અને ભાજપને તેની અસર પડશે, પડશે ને પડશે. સંજય રાજ બારોટ સાથે હિતેશ રાઠોડ, જેતપુર અપડેટ, સરદારપુર.